એવરીબડી, ચાલો અત્યારે આપણે થોડુંક એક્સ્ટ્રા ભણીએ. જો બે રેખા આપેલી હોય, બે સુરેખા સમતા આપેલી હોય તો કઈ રીતે ગણવા, સાવ ઈઝી છે. આજે અત્યારે આપણે ખાલી પહેલા ચરણમાં પહેલા સમજીએ. જો આર ટુ માં દર્શાવો ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ એક્સ બરાબર ઝીરો, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો, થ્રી એક્સ પ્લસ ફોર વાય માઇનસ ટ્વેલ્વ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો, તથા ને આર ટુ માં દર્શાવો. જો અહીંયા છે ને પહેલું ચરણ આપ્યું છે મેં ખાલી, અને આ બે વસ્તુ છે. આપણે પેલા બે ના એલ વન એલ ટુ નામ રાખી દે, ચાલો એલ વન એટલે 2x plus 3y minus x બરાબર 0, સાતમો અને આઠમો દિવસ આપણે ભણ્યા ને એ મુજબ પેલા છ સામે લઈ લો, છ થી ભાગશો એટલે બે બિંદુ મળશે 3 0 અને 0. બિલોંગ્સ ટુ એલ એટલે એલ વન, સોરી આપણે એલ વન નામ રાખ્યું છે ને, એલ વન એટલે એ અને બી એલ વન ઉપર છે. હવે એલ ટુ માં છે 3x plus 4y minus 12. તો ચાલો પેલા 12 ઓલી સાઈડ લઈ લઉં, ટ્વેલ્વ વડે ડિવાઈડ કરશું, બધાને 12 થી ભાગવાનું. એટલે આના બે બિંદુ થશે 4 0 અને 3 0, સોરી 0 3. હવે આપણે બે રેખા પેલા દોરવી પડશે. પેલા હું L1 ની વાત કરીશ. જો વર્ણન લખવાની જરૂર નથી કે એલ ઘાટી ને જમણી બાજુનો પ્રદેશ ને. હવે જો હું તમને એકદમ સિમ્પલ 12મા માં એવું કાંઈ લખવાનું નથી. જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આમાં ચાર સુધી એક્સ અક્ષ છે એ ચાર સુધી લેવું પડશે, 1 2 3 4. વાય અક્ષ ઉપર 3 સુધી, 1 2 3. પેલા આની વાત કરી દેજો, આ 3 0 અને બી છે 0 2. જો એલ વન માં ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ ન હોય તો ત્રુટક કરતા. હવે 4 0 અહીંયા હશે, નીચે જેમ છે, સોરી જો L1 માં ગ્રેટર ધેન છે, સાંભળો હવે સીધી ચર્ચા જ કરી. પેલા તો બે માં ઇક્વલ ટુ છે, આ પહેલું ચરણ લેવાનું છે. હજી અહીંયા એક લખી દઉં, વધુમાં
પ્રથમ ચરણ દર્શાવે, પછી L1 greater than or equal to 0, L2 less than or equal to 0. એટલે હવે ત્રણેયની ભેગી વાત કરીએ. એક તો પહેલું ચરણ હોવું જોઈએ, એટલે જો પહેલા ચરણમાં કેટલો કયા કયા ભાગ છે, એક આ આ ને આ ત્રણ ભાગ છે, સ્પષ્ટ છે. એક આમાંથી કે અહીંયા અથવા અહીંયા અથવા અહીંયા કલર કરવાનો છે નિશાન. તો જો હવે આપણે જોઈએ L1 માં ગ્રેટર દેન, આ L1 એની જમણી સાઈડ, તો આ જમણી સાઈડ બે ભાગ છે, અને L2 માં લેસ દેન છે એટલે L2 ની ડાબી સાઈડ, એટલે આ ભાગ આવશે. પહેલા ચરણનો આ ભાગ લેવાનો થશે L1 ની જમણી સાઈડ, L2 ની ડાબી સાઈડ, અને પહેલું ચરણ 1 2 3 પરથી ઉપરનો પ્રદેશ મળે. કયો પ્રદેશ મળશે? તો કે આ સમજાણું, આ જે પ્રદેશ છે એ માગેલ પ્રદેશ થાય. ક્લિયર સમજાઈ ગયું? જો ફરીથી પહેલું ચરણ હોય ને એવા ત્રણ ભાગ છે, એક બે ને ત્રણ. હવે L1 ની જમણી સાઈડ, L2 ની ડાબી સાઈડ, એટલે આ પ્રદેશ આવશે. સમજાઈ ગયું ક્લિયરલી? ચાલો જો મેં હવે થોડુંક ચેન્જ કરી નાખ્યું છે, આ એમ નેમ રાખ્યું છે, અહીંયા 4x + 3y - 12 કરી નાખ્યું, આ એમ નેમ રહેશે. હવે 12 સામે આવશે એટલે 4x + 3y = 12, 12 વડે ભાગશો એટલે અહીંયા 3 આવશે, અહીંયા 4 આવશે, નીચે 12, અહીંયા 1 આવશે, અહીંયા 1 આવી જવું જોઈએ. તો આ નીચેની સંખ્યા ઉપરથી બિંદુ બની જાય, આનું 30, આનું 04, એ બધાયને સમજાઈ ગયું છે. વધુમાં x greater than or equal to 0, y greater than or equal to 0 પ્રથમ ચરણ દર્શાવે, પછી L1 માં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, L2 માં લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. હવે જો આ 1 અને 2, 1 2 3 પરથી માગેલ પ્રદેશ નીચે મુજબ થાય, માગેલ પ્રદેશ નીચે મુજબ થશે. એક સરસ ગ્રાફ દોર્યો. જો પેલા એ બી લખી લો, 1 2 3, અને 1 2 3 સુધી જાણ, 1 2 3 1 2 3 4. ચાલો એ અને બી, અહીંયા આવશે એ, અહીંયા આવશે બી, બરાબર. એમાંથી રેખા દોરી દો, આ L1 સિમ્પલ. હવે 30 અહીંયા આવશે, એ અને બી સરખા છે, પછી શું છે 04, એમાંથી રેખા દોરી દો. હવે ધ્યાનથી સરસ જુઓ, પેલા ચરણમાં ત્રણ પ્રદેશ છે, 1 2 ને 3, એમાંથી ગમે એક આવશે. હવે L1 માં ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે, બરાબર, L1 એટલે આ L1 ની જમણી સાઈડ, અને L2 ની, આ L2 એની ડાબી સાઈડ, L1 ની જમણી સાઈડ, અને પહેલું ચરણ. આ પ્રદેશ આવશે.
સમજાય શરત ઉપર જો ગ્રાફ દોરાઈ જાય ને પછી આ લેસ ધેન ગ્રેટર ધેન ની જ રમત છે, બીજું કાંઈ છે નહીં. બરાબર? હા, અહીંયા ઇક્વલ ટુ કાઢ નાખું તો આ ત્રુટક થઈ જાય, આટલી રેખા, આ બે રેખા ત્રુટક થઈ જાય, બીજું કાંઈ છે એનું ટેન્શન નથી. ડાબી જમણી સાઈડ ગ્રેટર દેન એટલે જમણી સાઈડ, લેસ દેન એટલે ડાબી સાઈડ, આટલું વિચારતું જવાનું. હવે જો થોડાક મોટા આંકડા લીધા છે 10 અને 30. ચાલો પેલા પ્રથમ ચરણ ની ચર્ચા કરી લ્યો. અહીં x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, પ્રથમ ચરણ દર્શાવે. હવે એક કામ થઈ ગયું. હવે L1 x પ્લસ y બરાબર 10, 10 થી ભાગશું એટલે 10 થી ભાગશો એટલે 10 10 9 1, એટલે a થશે 10 0, b થશે 0 10. L2 છે એમાં આપણે 30 થી ભાગવું પડશે, 30 થી ભાગશો એટલે અહીંયા આવશે 15. 30 ની બદલે બીજું કંઈક લઈએ તો મજા આવશે, નહીં તો આવી જ આકૃતિ થશે. ત્રીસ ની બદલે ઉભારીએ આપણે કંઈક સારું લઈએ, 60 લઈ લઈએ. 60 એ બહુ આગું વહી જશે. કેટલા લેશું? 18 ભલે ના લો, 30 જ રાખો. આપણે તો ગ્રાફ હારે મતલબ છે ને, બરાબર? 30 થી ભાગશો ને અહીંયા 15, અહીંયા 10 10 તેરી 30. અહીંયા પી નું નામ રાખશું 15 0, અને ક્યુ રાખશું 0 10. હવે સાવ સિમ્પલ આકૃતિ દોરવાની. પેલા બે માં જોઈ લો, બે માં ગ્રેટર દેન છે, દસ છે ને એ બધું ઓલી સાઈડ સમજી લેવાનું. બરાબર? હવે બધામાં જો પહેલું ચરણ અને L1 અને L2 માં ગ્રેટર ધેન એટલે જમણી સાઈડ, 1 2 અને 3 પરથી આલેખ નીચે મુજબ થશે. હવે એક વસ્તુ છે, જુઓ તમને મારે એક વાત કહેવી પડે. 10માં બધું સમજી જ ગયા છો. આ 10 એવા મોટા આંકડા હોય ને ત્યારે થોડોક એકમ ઘટાડીને વધારી નાખવાનું. હવે આપણે 1 2 3 4 બોલતા ને એની બદલે શું બોલશું? 5 10 15, 5 10 15. એટલે શું? જલ્દી આપણા આંકડા વહી જાય, ખોટું ગ્રાફ ખેંચાય ને. હાલો, પેલા 10 0, અહીંયા 0 10, L1, પછી 15 0 અને 0 10 અહીંયા આ P, સોરી પેલા નામ લખી દો A, આ B, અહીંયા P આવશે અને Q 0 10 એટલે અહીંયા વળી પાછા 3 પ્રદેશ છે. જો આ પ્રદેશ 2 ની ડાબી સાઈડ કહેવાય, 2 રેખા ની, એટલે 2 માં લેસ ધેન હોય ને તો આ આવશે. પછી જો L1 ની જમણી સાઈડ છે, L2 ની ડાબી સાઈડ, એટલે L1 માં ગ્રેટર ધેન હોય અને L2 માં લેસ ધેન હોય તો આ. હવે અત્યારે આ પ્રદેશ આવશે કેમ કે 2 માં ગ્રેટર ધેન છે.
બે માં લેસ ધેન હોત ને અહીંયા તો આ આવત. સમજાય કે બધા? અત્યારે જો ફરીથી કહું, બે રેખામાં ગ્રેટર ધેન છે એટલે બે રેખાની જમણી સાઈડ, જો આ પ્રદેશ છે એ આની જમણી સાઈડ છે, આની જમણી સાઈડ છે અને પહેલા ચરણમાં છે. ટૂંકમાં આમ આવી રીતે નક્કી કરી લેવાનું. પહેલા તો હવે બારમામાં તો પહેલું ચરણ હશે એટલે તમારે જરાય ચિંતા નથી. ચલો 2x + 3y greater than or equal to 30 જુઓ. ફટાફટ 30 વડે ભાગશું એટલે 15, અહીંયા 10, અહીંયા 1, એટલે એ થશે 15 0, બી થશે 0 10, એલ ટુ માં આવશે x + y = 5, 5 વડે ભાગી શકશો એટલે a થશે, સોરી ab ની ટેવ વધારો ને, જો p થશે 5 0, હવે આમાં લેસ ધેન છે, આમાં ગ્રેટર ધેન છે, આમાં લેસ ધેન છે, જો એક બે ત્રણ પરથી આલેખ નીચે મુજબ થાય. શું છે જો 15 સુધી લેવાનું છે ને, એટલે 5 10 15, અહીંયા 10 સુધી 5 અને 10. હવે ત્યાંથી જો પેલા ઓલું 15 0 અને 0 5 0 10, પછી 5 0 0 5 5 0 0 5. હવે પેલા ચરણમાં દોરવાનું છે. હવે ધ્યાનથી જોજો, આનું નામ L2 રાખી દો. હવે L1 માં ગ્રેટર દેન છે, L1 માં ગ્રેટર દેન એટલે આ સાઈડ, અને L2 માં લેસ ધેન, એવો એક પ્રદેશ જ નહીં આવે બરાબર. L1 ની જમણી સાઈડ હોય અને L2 ની ડાબી સાઈડ, જો આ જે છે એ બે ની ડાબી સાઈડ, આ L1 ની જમ L2 ની જમણી સાઈડ અને L1 ની ડાબી સાઈડ પર આપણે ઊંધું પૂછ્યું છે. તો જો અહીંયા છેદગણ આવશે ખાલી ગણ, જો હું સમજાવું, આ પ્રદેશ છે ને L1 greater than or equal to 0 થાય, અને નીચે જે less than છે આ થશે, L2 less than or equal to 0, અહીં બંને પ્રદેશ અલગ છે. માટે પ્રદેશ માગેલ પ્રદેશ ખાલી ગણ થશે, કઈ આવશે જ નહીં, બે શરત હોય એવું કઈ છે જ નહીં. સમજાય ગયું બધા? જો આ ડાબી, જો આ એમ હોત ને બે માં ગ્રેટર દેન હોત તો આ આવત, પછી L1 માં લેસ દેન હોત અને L2 માં ગ્રેટર દેન હોત તો આ આવત. આ પ્રદેશ ક્યારે આવત? બે માં લેસ દેન હોય તો. જો હું બે માં લેસ દેન કરી નાખું તો પછી બે ની ડાબી સાઈડ આ જ પ્રદેશ આવશે. ટૂંકમાં ડાબી સાઈડ અને જમણી સાઈડ નો વિચાર કરતું કરતું ગણવાનું. ચાલો જો 2x + e આગલું એમને રાખ્યું છે, આ એમને
3x plus 2y less than or equal to 30. એમાં પહેલા બરાબર લેવાનું, 30 વડે ભાગશો એટલે અહીંયા 10, અહીંયા 15, અહીંયા 1, એટલે 10 0 0 10. હવે જો આપણે પહેલા ગ્રાફ દોરી લઈએ, આ AB રેખાનો આ A ને A A 15 0 5 10 15 5 10 15 5 અહીંયા 10 અહીંયા 15. હવે જો આ 1 2 3 4 કટકા થયા, ટોટલ 4 રીતે લખી શકું, 2 માં ગ્રેટર ધેન, 1 ગ્રેટર ધેન, 1 લેસ ધેન, બરાબર, પછી અહીંયા લેસ ધેન, અહીંયા ગ્રેટર ધેન, અને 2 ગ્રેટર લેસ ધેન. જો આ હોય ને તો આ પ્રદેશ થાય, 1 લેસ ધેન 1 ગ્રેટર ધેન હોય ને તો આ વચ્ચેની કટકી થાય, અને 2 લેસ ધેન હોય તો નીચેનો પ્રદેશ. એટલે આ બધું ધ્યાનથી જોઈ લે. હાલો ફટાફટ પહેલા તો હવે એ તો બધું આવડે છે. હવે જો તમને L1 માં લેસ ગ્રેટર દેન છે એટલે L1 ની ડાબી સાઈડ, L2 માં લેસ દેન છે L2 ની, સોરી L1 ની જમણી સાઈડ, L2 ની ડાબી સાઈડ. જો આ પ્રદેશ છે પહેલું ચરણ અહીં છે, ઉભા રહ્યું પહેલા તમને સમજાવી દઉં. આ જે પ્રદેશ છે એ પહેલા ચરણમાં છે, L1 ની જમણી સાઈડ, જો આ L1 એની જમણી સાઈડ એ છે, L2 ની ડાબી સાઈડ એ છે, એટલે આ પ્રદેશ છે એ માંગેલ પ્રદેશ થાય. સમજાય કે બધા ક્લિયર? જો છઠ્ઠા દાખલામાં અમે શું કરી નાખ્યું, અહીંયા લેસ ધેન અહીંયા ગ્રેટર ધેન ઊંધું સીધું કરી નાખ્યું, આ બધું એમને એમ રહેશે. અહીંયા આવશે લેસ ધેન, અહીંયા ગ્રેટર ધેન, બરાબર. હવે જો L1 ની ડાબી સાઈડ, આ L1 એની ડાબી સાઈડ પહેલા કયા પ્રદેશ છે જોઈ લો, એક આ છે ને એક આ છે, અને L2 ની જમણી સાઈડ એટલે આ પ્રદેશ આવશે. જો અહીંયા હું 5 છે ને એ 5મો દાખલો, હવે હું અહીંયા માગેલ પ્રદેશ 6 કર નાખું, એટલે છઠ્ઠો દાખલો થઈ ગયો. આ અમારે અહીંયા માનો કે જોતું હોય તો હું શું કરીશ, 2 માં લેસ ધેન રાખીશ. પેલા આ સમજાઈ ગયું બધા? L1 ની ડાબી સાઈડ, જો આ L1 એની ડાબી સાઈડ 2 ભાગ છે પેલા ચરણમાં, એમાંથી આ ભાગ એટલે લીધો કે એમાં L2 ની જમણી સાઈડ રાખવાની છે, એટલે માગેલ પ્રદેશ અહીં 6 છે, એ છઠ્ઠા દાખલાનો પ્રદેશ, આ 5મા દાખલાનો પ્રદેશ. ચલો એ જ દાખલામાં 2 માં લેસ ધેન નિશાની આવી ગઈ, આ બધું એમને એમ રહેશે અહીંયા સુધી, એમને એમ ખાલી આ 2 લેસ ધેન. જો આ લેખ દોરાઈ ગયા પછી મેં તમને શું કીધું, 2 ગ્રેટર ધેન હોય તો અહીંયા, પછી લેસ ધેન ગ્રેટર ધેન હોય તો અહીંયા, અને હવે 2 માં લેસ ધેન છે એટલે 2 ની, 2 ની ડાબી સાઈડનો પ્રદેશ આવશે. આ પ્રદેશ થશે 7મો દાખલો. હજી એકવાર ક્લિયર કરી દઉં, 2 ગ્રેટર ધેન હોય તો અહીંયા, લેસ ધેન ગ્રેટર ધેન હોય તો અહીંયા આવશે કે અહીંયા આવશે પ્રદેશ, અને 2 લેસ ધેન હોય તો અહીંયા પ્રદેશ આવશે. સાવ ક્લિયરલી છે, અને આપણે પહેલા ચરણમાં જ ભણવાનું છે 12મામાં, એટલે અત્યારે મેં તમને 12માને ધ્યાનમાં રાખીને સમજાવ્યું, પછી 9, 11 આના પછીના લેક્ચરમાં બધું ચારેય ચરણની વાત કરશું, પણ પહેલા ચરણમાં ખાલી આટલું જ આવશે. એટલે તમારે 12મા ધોરણમાં આટલું જ લેવાનું છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સમજાઈ ગયું બધું?